હવે શું જ્ઞાનીબેન નજીકના ભવિષ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોવાઈ રહ્યા છે? કોઈ નહીં, જે હું મારો જે કાર્યક્ષેત્ર હોય એ કાર્યક્ષેત્રને પૂરો ન્યાય આપવા, પૂરો ન્યાય નહીં, પૂરો ન્યાય આપવા. હું તાલુકા પંચાયત હતી તો તાલુકો સંભાળતી, જિલ્લા પંચાયત હતી તો મારી સીટને એટલો સંભાળતી, વિધાનસભામાં હતી તો મારા 3 તાલુકાને પૂરેપૂરો ન્યાય મળે એવા મારા પ્રયત્નો રહેતા. હવે હું સંસદ છું તો મારા જિલ્લાને પૂરેપૂરો ન્યાય મળે એ લોકોના ભરોસા ઉપર ખરી ઉતરું. અને મને જે મારી માગણી હતી કે મારી ક્ષમતા હતી એના કરતાં લોકોએ, કોંગ્રેસ પાર્ટીએ, તમામ લોકોએ ઘણું જ આપ્યું છે, એટલે જેટલું છે એટલામાં ખૂબ સંતોષ છે. આગળ બીજા કોઈ સપના નથી. બેન જેમ કે બનાસના બેન બને એમ ગુજરાતના બેન બની શકે ના, એટલું ચોક્કસ કહીશ કે જ્યાં પાર્ટીની પાર્ટીને જરૂર હોય કે બેન તમારે અહીં જવું પડશે, લોકોની માગણી હોય કે બેન તમારે અહીં આવવું પડશે, તો એમાં જે મારા કોંગ્રેસના કાર્યકરોને મદદ કરવાની થાય, આમ પ્રજાને મદદ કરવાની થાય, લોકોનો મુદ્દો ઉઠાવવાનો થાય, કોઈ અન્યાય થયો છે તો એના સામે લડવા માટે સ્થળ ઉપર જવું પડે, આ પ્રયત્નો મારા જ્યાં શક્ય છે એટલા પૂરેપૂરા રહેશે. પણ વ્યક્તિગત મેળવવા માટેની કોઈ આશા નથી. એક